नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स विषय नामना मूल तत्वों चैप्टर नंबर 5 भागीदारनो प्रवेश एनी अंदर आपणे भागीदार ने लगता जे नवा प्रमाणना सूत्रों आवे एनी माहिती मेळवी। एनी आगळ आपणे जोयुं तो उदाहरण 1, 2, 3 अने आजे आपणे उदाहरण नंबर 4 थी शुरुआत करिए। तो चलो जोईए आपणे उदाहरण नंबर 4। तो एनी वात करिए तो एनी अंदर ए अने बी 5:3 ना प्रमाण में नफो नुकसान वेचता भागीदारों छे। ए अने बी 5:3 एनु प्रमाण छे। सी ने 1/4 भागे नवा भागीदार तरीके पेढ़ी में दाखल करवामां आव्यो। सी छे नवो भागीदार, एनु प्रमाण आप्यो आपणने 1/4। ए अने बी पासे सी तेनो भाग ए ने बी पासे थी 3:1 प्रमाण में मेळवशे, एटले सी छे एनो भाग ए ने बी पासे थी मेळवे छे। ए अने बी 3:1 प्रमाण में नफा नुकसान नव प्रमाण नक्की करो। अहीं आपणने नवा प्रमाणनी गणतरी मांगी छे, तो नवा प्रमाणनी जरा गणतरी मांगे त्यारनी वात करिए। अहीं जे आपणने दर्शावेलुं छे ए शुं छे, तो के त्यागनुं प्रमाण छे। आपणे शुं जोवे, तो के त्याग जोवे। नवा प्रमाणनी गणतरी माटे भागीदारनो त्याग जोवे, पण अहीं शुं आप्युं, तो के त्यागनुं प्रमाण आपेलुं छे। तो त्यागना प्रमाण उपरथी त्याग आपणे मेळवो पड़शे। तेनुं सूत्र लखीए, त्याग बराबर नवा भागीदारनो नफा भाग एने गुणा त्यागनुं प्रमाण। हवे अहींया नवा भागीदारनो नफा भाग गुणा त्यागनुं प्रमाण, एटले नवा भागीदारनो नफा भाग 1/4 अने त्यागनुं प्रमाण 3:1 छे। भागीदार ए लईए तो एनो नवा भागीदारनो नफा भाग केटलो आवशे? 1/4। एने गुणा त्यागनुं प्रमाण, तो त्यागनुं प्रमाण केटलुं छे? 3:1 એટલે તો કે 3/4 બરાબર 3×1=3 અને 4×4=16। ભાગીદાર બીની વાત કરીએ તો ભાગીદાર બી એનું જૂનું પ્રમાણ, તો કે 1/4। ભાગીદાર બી છે એના નવા ભાગીદારનો નફા ભાગ 1/4, એને ગુણ્યા ત્યાગનું પ્રમાણ, તો ત્યાગનું પ્રમાણ 1/4 બરાબર 1×1 અને 4×4=16। તો અત્યારે આપણી પાસે આવ્યું એને શું કહેવાય? તો કે ત્યાગ કહેવાય। ત્યાગ આપણા હાથમાં આવે એટલે નવું પ્રમાણ આપણને મળી જાય। તો કે નવું પ્રમાણ બરાબર નવા પ્રમાણનું સૂત્ર જૂનું પ્રમાણ માઇનસ ભાગીદારનું ત્યાગ। હવે ભાગીદાર એની વાત કરીએ, એ બરાબર જૂનું પ્રમાણ એનું કેટલું છે? 5/8। એને માઇનસ ભાગીદારનો ત્યાગ કેટલો છે? એનો ત્યાગ તો કે 3/16 બરાબર। હવે 8 અને 16 લસા લેવા જઈએ તો આપણને ખબર છે 16 આવે લસા। હવે 5 ને 8 ને કેટલા આરે ગુણીએ તો 16 આવે? તો કે 2 આરે, અને 16 ને તો કે 1 આરે। હવે 2 છે ને 5 આરે ગુણાકાર, 1 છે ને 3 આરે ગુણાકાર, એટલે 5×2=10 માઇનસ 3×1=3 બરાબર 10 માંથી 3 જાય એટલે 7, 7/16। ભાગીદાર બીની વાત કરીએ તો બી બરાબર એનું જૂનું પ્રમાણ 3/8, એને માઇનસ એનો ત્યાગ 1/16 બરાબર લસા 16 પહેલામાં, તો કે 8×2=16 અને 16×1=16 પછી 3×2 તો કે 6, 3×2=6 ને 1×1=1 એટલે -1 બરાબર 5/16। આગળ વાત કરીએ આપણે તો કે નવો ભાગીદાર સી, એનું પ્રમાણ તો અહીંયા આપેલું જ છે 1/4, તો 1/4
અહીંયા છેદ સરખા હોવા જોઈએ, પ્રમાણ લખવા માટે છેદ સરખા હોવા જોઈએ, પણ અહીંયા છેદ સરખા છે નહીં. અહીંયા 16, અહીંયા 16, તો અહીંયા 4. છેદ સરખા કરવા માટે કેટલા રે ગુણીએ? તો કે 4 આરે. ચોકે ચોકે 16, છેદમાં ગુણો તો અંશમાં પણ ગુણો આપણે, 4 એકા 4. આપણું જે પ્રમાણ છે એ પ્રમાણ કેટલું આવશે? તો કે 7 જેમ 5 જેમ 4. આ હતું ઉદાહરણ નંબર 4. હવે વાત કરીએ આપણે ઉદાહરણ નંબર 5ની. તો એની રકમ જોઈએ, ઉદાહરણ 5. એ અને બી ભાગીદારો છે, એ અને બી ભાગીદારો છે. સી ને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે. સી નવો ભાગીદાર, એ પોતાના ભાગનો 1/5 ભાગ, એ પોતાના ભાગનો 1/5 ભાગ, જ્યારે બી પોતાના ભાગનો 1/4 ભાગ, બી પોતાના ભાગનો 1/4 ભાગ સી ની તરફેણમાં ત્યાગ કરે છે, એટલે કે સી ને આપે. અહીંયા પણ સી ને આપે. હવે જે અહીંયા બે વાત છે એ આપણે જોઈએ, આગળ વાત છે. એ બી અને સી નું નફા નુકસાનનું નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ શોધો. બે વસ્તુ કીધી, એક તો નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ. તો બંને મેળવી લઈએ. હવે સૌથી પહેલા તો અહીંયા આપણને શું શું આપ્યું એની વાત કરીએ. તો કે એ અને બી છે એનો આપણને નફો કે નુકસાન એવું કંઈ અહીંયા દર્શાવેલું નથી. નફો કે નુકસાન દર્શાવેલું ન હોય ત્યારે આપણો નિયમ છે કે જ્યારે કોઈ ભાગીદારનો નફો નુકસાન આપેલું ન હોય તો એને સરખા પ્રમાણમાં વેચી લેવું, એટલે 1:1. કારણ કે કાંઈ આપેલું જ નથી એટલે સરખા પ્રમાણમાં વેચતા હશે. હવે નવો ભાગીદાર છે એ સી. અહીંયા બીજું કીધું કે એ પોતાના ભાગનો 1/5 ભાગ સી ને આપશે, એટલે સી નું નથી દર્શાવ્યું, એ અહીંયા લખ્યું છે કે એ પોતાના ભાગનો 1/5 સી ને અને બી પોતાના ભાગનો 1/4 ભાગ સી ને આપશે. હવે એક ખાસ જોવાનું છે કે અહીંયા નો શબ્દ છે, ભાગનો, અહીંયા પણ ભાગનો. એક નિયમ આપણે જ્યારે સૂત્રોની ગણતરી કરતા હતા, સૂત્રો શીખતા હતા ત્યારે જોયો હતો કે માથી શબ્દ હોય તો એને ત્યાગ કહેવો, જ્યારે નો અથવા તો ના શબ્દ હોય તો જૂના પ્રમાણ સાથે ગુણાકાર કરીને ત્યાગ મેળવો. ફરી વખત, જ્યારે નો અથવા તો ના શબ્દ હોય ત્યારે ભાગીદારના જૂના પ્રમાણ સાથે ગુણાકાર કરીને ત્યાગ મેળવો. તો અહીંયા એ જ આપણે કરવું જોઈએ, કારણ કે અહીંયા આપણને નો શબ્દ છે એટલે ગુણાકાર કરવો જોઈએ, પછી જ આપણને ત્યાગ મળશે. તો એની વાત કરીએ આપણે કે 1/5 છે એ કોણ છે? તો કે એ છે, એટલે અહીંયા બે ભાગીદાર એ અને બી. હવે 1/5 છે એને જૂના પ્રમાણ આરે, એટલે જૂનું પ્રમાણ એનું 1/2 × 1/5 આ રીતના ગુણાકાર કરવો જોઈએ જૂના પ્રમાણ સાથે. જૂનું પ્રમાણ અહીંયા દર્શાવેલું છે એટલે 1 એકા 1 અને છેદમાં 5 × 2 = 10. આ વાત થઈ એની. હવે વાત કરીએ બીની. તો કે બીનું જૂનું પ્રમાણ 1/2 × 1/4 બરાબર 1 એકા 1 અને 4 × 2 = 8. તો આ બેનો શું આપણા હાથમાં આવ્યો? તો કે ત્યાગ હાથમાં આવ્યો. આને શું કહેવાય? ત્યાગ. હવે જે આપણે લખવાનું છે આ ત્યાગ, એને તો અહીંયા સમજી લીધું, પણ સૂત્રની દ્રષ્ટિએ આપણે લખીએ કે ત્યાગ બરાબર. હવે 1/2 શું છે? તો કે જૂનું પ્રમાણ. તો જૂનું પ્રમાણ હવે એને ગુણ્યા 1/5 શું છે? તો કે પોતાના ભાગનો ત્યાગ.
હવે જૂનું પ્રમાણ છે એ પહેલાં કોનું લેવાનું છે? તો કે એનું લઈએ આપણે, તો એ કેટલા છે? એકના છેદમાં બે. પછી બી, તો કે એકના છેદમાં બે. એને ગુણ્યા પોતાના ભાગનો ત્યાગ, તો એક પંચમાંશ, અને ગુણ્યા એક ચતુર્થાંશ, બરાબર એક એકા એક, અને પાંચ દૂને દસ, બરાબર એક એકા એક, અને ચાર દૂને આઠ. તો આપણા હાથમાં શું આવ્યું? તો કે ત્યાગ. હવે આપણને ખબર છે, જ્યારે આપણા હાથમાં ત્યાગ આવી જાય એટલે નવા પ્રમાણનું સૂત્ર મીકી દેવાનું. તો નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ માઇનસ ભાગીદારનો ત્યાગ. હવે જૂનું પ્રમાણ કેટલું છે? તો કે એકના છેદમાં બે. એને માઇનસ ભાગીદારનો ત્યાગ, તો એકના છેદમાં દસ. હવે આનો લસા લઈએ તો કેટલો આવશે? તો કે દસ. હવે લસા દસ, આ ભાગીદાર એની વાત છે. લસા દસ, પહેલાંને કેટલા રે ગુણાકાર? તો કે પાંચ દૂને દસ, ને દસ એકા દસ. પાંચને એક સાથે ગુણાકાર, એકને એક સાથે ગુણાકાર, એટલે પાંચ એકા પાંચ માઇનસ એક એકા એક, બરાબર ચારના છેદમાં દસ. ભાગીદાર બેની વાત કરીએ તો બે બરાબર. હવે બેનું જૂનું પ્રમાણ કેટલું છે? તો કે એકના છેદમાં બે. એને માઇનસ એનો ત્યાગ, તો બીનો ત્યાગ એકના છેદમાં આઠ. હવે બીનો ત્યાગ એકના છેદમાં આઠ. હવે અહીંયા જોઈએ તો લસા લેવો જોઈએ, તો લસા, તો કે આમાં આઠ આવશે. હવે લસા આઠ લીધો, તો પહેલાંને કેટલા રે ગુણીએ? તો કે ચાર દૂને આઠ, અને બીજાને તો કે એક આરે, એટલે આઠ એકા આઠ. હવે ચાર એકા ચાર માઇનસ એક એકા એક, બરાબર ત્રણના છેદમાં આઠ. આ આપણને ત્યાગ મળ્યો. હજી એક બાકી છે ભાગીદાર, એનો મેળવીએ. તો સી બરાબર, હવે સીનો તો અહીંયા નથી આપેલો એટલે મેળવવો પડશે. હવે આપણને ખબર છે કે આ બે ત્યાગ છે, આ બંને ત્યાગનો સરવાળો એટલે સીનો ભાગ થાય, એવું આપણે સૂત્રો જ્યારે સમજતા હતા ત્યારે જોયું હતું. તો એ જ પદ્ધતિ અહીંયા અપનાવવાની છે કે એક ભાંગ્યા દસ પ્લસ એક ભાંગ્યા આઠ, બરાબર. હવે પ્લસ કા માઇનસ હોય એટલે લસા લેવો પડે ફરજિયાત. હવે દસ અને આઠ છે એટલે લસા લઈએ આપણે. તો લસા લેતા આવડે તો વેરી ગુડ, ન લેતા આવડે તો આ રીતના જે આપણે પહેલાં ભણતા એ જ રીતના લસા. તો કે અહીંયા પાંચ દૂ દસ, અને ચાર દૂને આઠ. આગળ વધીએ તો કે પાંચ એકા પાંચ, નીચે ચાર આમનો ઉતારીએ, તો બે બે ચાર, ને બે એકા બે. આ રીતના લસા મળશે. પાંચ દૂ દસ, દસ દૂ વીસ, વીસ દૂ ચાલીસ, એટલે ચાલીસ આનો લસા આવશે. લસા ચાલીસ લીધો. હવે એવી સંખ્યા લેવાની કે એને ગુણાકાર કરતાં ચાલીસ આવે. દસને કોની હારે ગુણીએ તો ચાલીસ આવે? તો કે દસ ચોક ચાલીસ, આઠને તો કે આઠ પંચા ચાલીસ. હવે ચારને એક હારે ગુણાકાર, ને પાંચને એક હારે ગુણાકાર. ચાર એકા ચાર વત્તા પાંચ એકા પાંચ, બરાબર નવ ભાંગ્યા ચાલીસ. હવે આપણે પ્રમાણ લખવાનું છે. તો પ્રમાણ જ્યારે લખતા હોય ત્યારે નવું પ્રમાણ, તો એના છેદ સરખા હોવા જોઈએ. અહીંયા દસ છે, અહીંયા આઠ છે, ને અહીંયા ચાલીસ છે. તો છેદમાં જે સંખ્યા મોટી હોય એને પ્રમાણ તરીકે રાખવા માટે લેવાય. તો ચાલીસ, તો અહીંયા ચાલીસ રાખીએ. તો આને કેટલા રે ગુણીએ? તો કે પાંચ આરે, એટલે આઠ પંચા ચાલીસ, તો ઉપર પણ પાંચ આરે, એટલે છેદમાં તો ચાલીસ આવી ગયા. હવે પાંચ તેરી પંદર, અહીંયા ચાલીસ આરે, એટલે ચાર ભાંગ્યા દસ છે. દસને કેટલા રે ગુણીએ? તો કે ચાર આરે, તો અહીંયા ચાલીસ આવી જાય. છેદમાં ગુણ્યા તો અંશમાં પણ ગુણવા પડે. ચોકે ચોકે સોળ, તો સોળ ભાંગ્યા ચાલીસ, એટલે બધાના છેદ હવે સરખા આવે, એનું પ્રમાણ લખી શકાય. સોળ જેમ પંદર જેમ નવ, આ છે નવ પ્રમાણ. હવે નવ પ્રમાણ આપણને મળી ગયું. બીજું શું કીધું? ત્યાગનું પ્રમાણ. તો કે ત્યાગનું પ્રમાણ, હવે ત્યાગનું પ્રમાણ, હવે એ અને બીનું લેવાનું છે ને, તો ભાગીદાર એ,
भागीदारे ना एकना छेद में दस अने भागीदार बी ने बात करिए तो एकना छेद में आठ। अहीं आपणे ऊपर जोईए के प्रमाण लेवा माटे छेद सरखा होवा जोईए तो अहीं पण छेद सरखा राखवा पड़शे। तो पहेलामां अने बीजामां बन्नेमां छेद सरखा करवा माटे आपणे पांच दस चौक चालीस आठ पंचा चालीस एटले चार लईए चालीस छेदमां राखीए एटले दस चौक चालीस અહીંયા પણ આઠ પંચા ચાલીસ એટલે ચાલીસ છેદમાં રહી એ રીતના અહીંયા કોઈ પણ સંખ્યા લઈએ તો અહીંયા પાંચ આવશે છેદમાં ગુણ્યા તો અંશમાં પણ ગુણવા પડશે અને પાંચ એકા પાંચ આઠ પંચા ચાલીસ એટલે પાંચ એકા પાંચ અને દસ ચોક ચાલીસ ને ચાર એક ચાર એટલે એનું પ્રમાણ છે એ ચાર જેમ પાંચ આવશે ત્યાગનું પ્રમાણ અને નવું પ્રમાણ છે એ સોળ જેમ પંદર જેમ નવ આવશે। તો આ ઉદાહરણ નંબર ચાર અને ઉદાહરણ નંબર પાંચ તો આજે આપણે અહીંયા સુધી રાખીએ। થેન્ક યુ।